तो
आज सामने धरती ऊपर तारी मानो साथ संभाल रहे हो। छरी सजावा पैसा आता मुझे ना पड़े जो तेरे पारणा मीटाणु हमे भरे चा याद रखे मारु नाम सनातन है अरे तू तो मारा करता हवायो निकलो फिर मारे हिंदे निराश थे हाथ पेढ़ी ली आबू ना वारसा ने तू था चाकू कातरो ले आओ। शो नाम छे करो? नाम समझू सरान की। काम काट काटवानो। आ मारी बात छे। पण बापड़ी बेरी छे। ते थोड़ा को बोला भी दी तो। अच्छरी चाका ने कातर, सावीथा ने हण की, बंदू ही लेको आई वजू। अरे घोगा, तू तो हाँ घोगा जे हो जरियो। आ सांची ने सराने न चढ़ावा। ओ मने एम के जरा खरण हारी छे तो हंदू हारे हारे हज आवी लई ले भाई जरा खरखू हज्जे हो एक दरियाव दिल ना छे आज तारी बोणी सुधरी गई हम आज फड़ाको बोलावी ना ले तारा सेठ पासे के धर्मा तो थोड़ी लेवो छे कांदा नी कमाणी खावी छे ओहो एक तो रखड़ी खाऊ ने पाछो मरण नो पार नहीं ते मरण का तारा माते करू छु बावड़ा ने बड़ माते करू छु हां अमारो गोगो छे जरा घोगा जेवो पण छे अमे तो परसे उपाड़ी रोटलो रळिए अपन तो हुई फड़ाको बोलावी ने रोटलो अड़ू जो आवे तो आ अरे 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 घोगा नो धोको न होय मन मोटू राखी ना हो शेठ बहु मोटू मन राखी ने तो कोक दी मौत बैठू थाय अरे मौत ती बीए तो जीवाय केम ले हाल तरण माड लाय लाय अले इमा तारा माथा मा ओहो हो हजी नहीं खाऊ तो तारू हु जात
લો શેઠ. હા શું થયું શેઠ? નાખી ગયો? ના, એ તો જરા છરી છરકો કરતી ગઈ. આ છરી ચકાનું તો એવું છે ને શેઠ, એને જરા હળવેથી હાથ લગાડા, નહીં તો લાગી જાય. હથિયાર ને અડતા જે ડરે એનાથી પિંગાણા ન થાય. શેઠ, સાચવનાર કોઈ નથી? બહુ કાચ ચડી ગયો તો. એ તો ઘરવાળી વગર એવું જ ને, કોણ સાચવે? શેઠાણી પિયર ગયા હશે ને? અરે શેઠાણી હોય તો તો પિયર જવા જ ન દઉં ને. આવી મોટી સાહેબી, મોટી માળ મેળી અને હિંડોળે હિચકનાર જ ને. અરે છે, હું એ છું ને હૈયા ફૂટી, ના પૂછવાનું પૂછી બેઠી. ના પૂછવાનું પૂછીને પણ તે ઘણું પૂછી લીધું ને, ક્યારેક પૂછવાથી પણ પંથ મળી જતા હોય છે. આ લે તારું મહેનતાણું. આટલા બધા? ના છે, મને તો મારી મહેનત જ ખપે. મહેનત ના તો મૂલ ના હોય, તારી મોજમાં આવે એટલા લઈ લે. મારી વાડીનો દસ્તાવેજ મને સોંપી દો એટલે મારે ડેલી આવવું ન પડે અને તમારે મારું મોડું જોવું માટે. લીધેલા રૂપિયા ગણી દે અને દસ્તાવેજ લઈ જા, ત્યાં સુધી દસ્તાવેજ મારા પટારામાં સલામત સમજજે. તો એ પટારાની સલામતી રાખજો શેઠ. હવે જા જા, ચારથી થાય કરી લે, જા જાવે તો. સનાતન ક્યાં? અરે સનાતન, ઓ સનાતન, કેમ તારા વગર તારા દાદાને કોળિયો ગળે નહીં ઉતરે. અરે ગાંધી, કોળિયો કેમ ગળે ઉતરે? એના માવતર તો ભગવાને લઈ લીધા. દીકરાનો દીકરો એ જ આપણે આખાનો એક આચાર છે દાદાજી. અરે દીકરા, ચાકા કાતર સજાવવા તું ક્યાં ગયો હતો? ઘરમાં નોકર ચાકર ઓછા છે. મોટી વાત, દાદાજી વિના મને ક્યાં કોળિયો ગળે ઉતરે છે? કેમ દાદાજી? અરે દીકરા, કાલે ઉઠીને ઘરમાં વહુ આવશે ત્યારે દાદા ને દીકરો એક જ થાળી માં ખાશો? ખાઈશું જરૂર, પણ એક શરત, રોટલા મોટી વાર ગણે તો. એ તો ઘરવાળી વગર એવું જ ને, કોણ સાચવે? અરે શેઠાણી હોય તો તો પિયર જવા જ ન દઉં ને. ના પૂછવાનું પૂછીને પણ તે ઘણું પૂછી લીધું ને, ક્યારેક પૂછવાથી પણ પંથ મળી જતા હોય છે. સમજો દીકરી, રોટલો દાજો. હા હા, રોટલો દાજી ગયો. તલડો દાજી ગયો, રોટલાની ક્યાં માંડવી. અમીરબા, અમીરબા, શું વાત છે અમીરબા? કેમ આજે મૂંઝાયેલા લાગો છો? કાળો, મારા દલમાં આગ ભડકે બળે છે. આ હિપલી વાડી મારા બાપ દાદાની એક ની એક નિશાની છે, અને આ વાડી, આ વાડી સનાતન શેઠે ત્યાં ગીરો મૂકેલી છે. તો હવે શું? આ વાડી પર સનાતન શેઠ પોતાનો કબજો જમાવી લેશે? કાળો, એમ કરવા માટે એને બીજો જન્મ લેવો પડશે. મારે જરા મારી ચાલ બદલવી પડશે. ઝમકી ઝાંઝે ધડકી હૈયા,
झमके झांझर झड़के है ओ झमकारा ले छे सुता नमणी नागर वे सुता नमणी नागर वे झमके झांझर झड़के है ओ झमकारा ले छे सुता नमणी नागर वे सुता नमणी नागर वे चंदाविन चांदनी न होती ए चंदाविन चांदनी न होती तने तरवारू ना तोरण मारा वाल मारे हारे जीरे जीरे तने झांझेरे खम खाली पड़ाका करी बाळामा सुतेलरी निंदर बगाडवा करता तुटली वाळीनो दस्तावेज दई दो એટલે દુશ્મન મળીને દોસ્ત બનો હા એટલે હિસાબ સમજવા આવ્યો છે હા શેઠ પણ દસ્તાવેજ કે સાથે લઈને થોડા જ પડાય છે ભાઈ તો માંડી દો બે આંકડા કે હમીર બોરેચાની હીફલી માથેથી મેં હક ઉઠાવી લીધો છે દોસ્ત કલમ તો ટેલીએ પડે છે તો એ ટેલી દેવાઈ જશે પેલી એ દીવો હજી બળે છે દીવો વલવાઈ જશે અને અહીં રોળાઈ જઈશ હવે ઓ હિંગતોણ વાળીઓ ને હું એકલા રૂપિયા જ નહીં લોહીના શેઠ એ વાતમાં ખાંડ ખાવ છો પહેલો ઘા પરમેશ્વર નિશાન નોંધી જશે કેટલા બંદૂક નો ભાર જ ઉપાડ્યો છે
જીવતી નહી મારો. અરે હજી તમે અહીંયા છો? જમાઈને લેવા સ્ટેશને નથી ગયા? જમાઈ જમાઈ શું કરે છે? હજી દીકરીને ભણાવી નથી દીધી. ગોળ ખાધો છે? કઈ ખોળ નહી. હવે તું અંદર ટળીશ? નોકર લેવા ગયો છે? નોકર મોકલવા જેવું નાતું નથી, ખોટું લાગશે. હા મહેમાન આવી ગયા. આવી ગયા? હવે આવા ધૂનવાની રિવાજ પડતા મૂકો. આ અમદાવાદ ત્યાં ઘટકા નથી. તમારા સુધારા તમારી પાસે રાખો, અમારે તો જૂનું એ સોનું. સારું સારું. કેમ છે અતમમાં? મજામાં. સાથે લાવવા હતા ને? એમને શહેરની તમારમાં ન ફાવે. અરે એવું હોય? અમદાવાદમાં તો ભાગીશાળીને જ રહેવાનું મળે. અહીં આવે અને પાછું જવું ગમતું જ નથી. પણ મને ગમશે. પણ રસીલાલ નહીં ગમે તેનું શું? તમે અમદાવાદમાં રહેશો અને ઘડાઈ જશો. હું તો ઘડાયેલો જ છું. ઠીક છે ઠીક છે. તમે નાઈ ધોઈને થાક ઉતારો અને તમે મારું ટિફિન પેઢી ઉપર મોકલાવો. મારે અગત્યનું કામ છે. પણ ઘરે મહેમાન છે, ઘરે જમવા આવું તો સારું. મારે પેઢી ચલાવવી છે, ગામડાની હાટડી નહીં. સમજ્યા? એક તમારી નવી નવાઈની પેઢી હશે. સનાતન ખોટું નહીં લગાડતા, જરા એમનો સ્વભાવ જ આકરો છે. નાનજી નાવાનું પાણી કાઢ. અમદાવાદમાં મને યાદ કરજો, એમાં બધું જ આવી જશે. પૂજા પતી ગઈ કે હજી કોઈના જાત ચૂકવાના બાકી છે? તમે કોને ઘરે બેઠા હતા? કે તમારા દાદાજીની હૈયાતી માર સપનો છોડો તમને જ. પણ આજકાલ કરતા કરતા આવું તમે એક વાર તું કરો તેને તો બોલાવો. મારી મરજી હતી. તમારું તું કરો સાંભળવા જ આવી છે. એવો અધિકાર હજી મને ક્યાં મળે છે? એવું શા પરથી? આ શું કરવા બેઠા? તમારા બાપુજીની વાત પર. તમે તો ધાર્યા કરતા વધારે કુશળ અને કાબિલ નીકળ્યા છો. તમારે કુશળ ને કાબિલ થવું હોય તો આવો અમદાવાદ છોડીને તેજપુરમાં તમે લઈ જાઓ ત્યારે ને. આ બેટ બુકતા તારલા અને મારા વાલમ ની કયો ને વાત જાય છે દોયલા. તારી ઘરવાળી તારી રાહ જોતી હશે. ઘરવાળી ને કેતો આવ્યો છું કે આજ ની રાત તો સમજુ હારે. જ ઉભો રહેજે, નહીં તો વેતરી નાખીશ. મનમાં તો થાય છે કે આજના યાદની ઇંધાણ રાખવા તારું નાક વાળી નાખો. પણ તું તો નકતો છે, નકતાનું નાક વાળીને શું કરવાનું છે? જા નકતા જા, તારે જવા દઉં છું. બોલ બેટા, તારો શું જવાબ છે? છે ગામડાનો પણ ગુણિયલ છે, લાખોની વહીવટ ચલાવે છે, 5-15 ગામમાં મોટી શાખ છે. મને શું પૂછો છો બા? તમને જે ઠીક લાગે. ઠીક છે તો કહું છું, તારા બાપુને લગ્નની મિતિ નક્કી કરે. પછી શું વિચાર કર્યો? શાનો ઘર જમાય થવાનો? ઘર જમાઈ તો અહીં થાય જેના કાંડામાં કૌવત ન હોય. આ સનાતન નહીં, ગામડામાં ઘાટે બે પૈસા થયા એવા આટલો બધો કરવો? આ ગરવ નથી, તમારો અને રસીલાનો મનમેળ થાય એ મુશ્કેલ છે. મેળ તો મન ના હોય છે વળી. રસીલા અમદાવાદમાં ઉતરી જયારે તમે ગંધા હતા ગામડામાં, તપણ કર્યું તારે ખબર નથી કે તમે ગામડાને ગળે વળગાડીને ફર્યા કરશો? વડીલ ગામડું તો મારે મન ગોકળ્યું છે. મારી ઈચ્છા તો હતી કે તમારા દાદાજીની હૈયાતી માં સપનો છોડો ફાડી નાખો. પણ આજકાલ કરતા કરતા આવું હતું ને, પેલીના દરવાજા કઈ દેવાય નહોતા ગયા.
મારી મરજી હતી કે એકવાર થીરા તમે જોડી દે એટલે બાપે દીકરીનું થપ્પડ શા માટે તોડ્યું છે એનું એને ભાન થાય. બાપ થઈને આ શું કરવા બેઠા છો? પણ તમે મૂંગા ભરો ને આજે મારે ફેસલો કરવો છે. કાં ઘર જમાય અને કાં સગપણ નો છેડો છૂટતો. સગપણ નો છેડો અહીં નહીં છૂટે. હવે જો છોડવો હોય તો તેજપુર ની ડેલી એ ડગલા દેજો. આવ્યા બાલમ તારા વધામણા મારી મેળીએ સૌ ચામો આજ સાજો થઈ ચાંદનો મારું પીતળું થાય ચકો. એક વાતમાં મેન મેક નથી મોટી બા, કે તેજપુર ના જાડવા જોવાનું દુર્લભ શેઠ ને દીકરી ના નસીબ માં નથી. અરે આવકારો તો જીઓ, આવો એમ તો જીઓ. એટલે મને ન ઓળખ્યો? હા પેટી ઉતરાવો પછી ઓળખાણ જાઓ. હું રામજી શેઠ નો રચિયો. હા આ તો મારા નાનપણ નું નામ છે. અત્યારે તો રૂપાળા રચી યાર. રૂપાળા પૂરતી ઓળખાણ ના પડી. કયું ગામ? ગામ ગુંદાળા ગુંદાળા ગુંદાળા. બાબુ આપણે ઓલા આંધણા નથી કરતા, આંધણા એ ગામ ગુંદાળા નું. ગુંદાળા હા હા ધંધા પાણી કેમ છે? અરે બાપુ ધંધા પાણી ની શું વાત કરું, આ એકાદ વરસ ખાવું તો એકાદ વરસ નાખું. આજ મોટું દુઃખ છે ને તમારા બાપુજી નો કાગળ. બાપુ અહી તો બધા હાજર નરવા છે ને. એ નરવા એટલે શું રતિભાઈ? બાપુ આપડે તો બધું હાલે, ચા હાલે, કોફી હાલે, સોડા હાલે, લેમન હાલે, ઉકાળો હાલે, કાવો હાલે, કોફી હાલે, હોમબોય હાલે, જેની જેવી સગવડ્યું. સગવડ્યું એટલે શું રતિલાલ ભાઈ? તમે મને બાઈકો માં બાઈકો માં બાઈકો છો ને મને ઉડા રોકાય હો. ના ના તમે અમદાવાદ માં રોજ કરો ને એને રોજ કરો કરો. એમ શું કરો છો? કરો ને રતિલાલ ભાઈ. આપણા તો કાયમ ના અહિયાં ધામા. મારા બાપા એ તમારા બાપા ને કાગળ માં બધું જ લખી નાખ્યો. ઠેકાણું પડી જાય એટલે બધું આ બતાવી દેવું. તમે મારી બા ને ભાભી કહો છો ને, હું તમારી ભાભી ની દીકરી એટલે તમારી બેન. નવો નાતો કાઢો માં નવો નાતો કાઢો માં તમે તો બાકી માર્યો. સાંભળો આ તમારા
શેઠ સમજો જીવો તો અરે વાહ આ કપડામાં તો ખરેખર રૂપાળી લાગે છે તમારી આપેલી ભેટ છે ને એટલે પણ આની શી જરૂર હતી અમદાવાદમાં તમે મને યાદ કરી એથી મોટી ભેટ મારા માટે બીજી કઈ હોઈ શકે તું યાદની વાત કરે છે અરે તું આખી જ મારી નજર સામે છવાઈ ગઈ હતી આજ રૂપ આજ આંખ જાણે તું મારી નજર સામે ઊભી હોય એમ જ લાગતું હતું એટલે જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં ત્યાં હું દેખાતી હતી ખરેખર સાચું કહું છું એવું જો હોય ને શેઠ તો તમારું જીવન સાર્થક ક્યાં હોત તો એવા મારા ભાઈ ક્યાંથી હવે રાખો રાખો માંડમેલીના ધણી લાખો રૂપિયાના લેખા જોખા કરનાર ને સરણ્યા થવાના સપના આવે છે લાલ ભાઈ લાગે લાખોના લેખા જોખા સરણ્યા થયા હોત તો શું કરે ઈ તું જ કહે ને કહું હું સરાણના પાટા ખેંચતી હોત ને તમે છરીને ચાકા આપણી આંખો એક બીજામાં ઓળખોળ થઈ જાત અને બીજું તાકવે અને જડ લાગી નેના પણ જેવી રીત સરાણિયા અરે જન જેવી નહીં રાણા મારા મામા ને માનભાઈ હળવું તાણે સારું સજે સારું સજે મારા ભાઈવાના દીકરા સારું સજે હળવું તાણે હળવું તાણે મારા મામા ને માનભાઈ ઓ મારા મામા ને માનભાઈ હળવું તાણે સજતા હથિયાર હે હૈયે સજવાઈ ગયા સજી ગઈ નીળલાની ધાર કે મંડળું મારું મારે છે જોણને નટા તો વર્ષીને ભર્યા સુકા સરોવર ને ચલ ગઈ માનડાની પાર કે મનડું મારું મારે છે સોણ લે લટા સરોવર ને ચલ ગઈ માનડાની પાર કે મનડું મારું મારે છે સોણ લે મખમલિયા યાની સેર
સજાવી સોળે શણગાર પીઠી ચોડાવી તમે ઉભા છો પાતળા વાલે પહેરાવો કે મનડું મારું મારે છે સોણ લે લટા સમજો આપણે મર્યાદા ચૂકી ગયા મોટી ભૂલ કરી બેઠા ભૂલ તો ભગવાનથી એ થાય જ્યારે આપણે તો માનવી છીએ ખરું કહું ન તો ભૂલ તમારી છે ન તો મારી ભૂલ છે તો આ મોસમની મસ્તીની અરે તમે ક્યાં લઈ આવ્યા રતિભાઈ હમણે હું કહી દઈશ દુર્લભ બાપા ને એ દુર્લભ બાપા જવો મને ભાઈ દુર્લભ બાપા એમાં છોકરીને જેમ રડો છો શું મારે મોઢું નથી થવું ને હું તો જાય મારે ગાય મારા બાપા પાસે અને મારે પરણવું નથી મારે પરણવું નથી લાલ ને તમાચો કેમ માર્યો તમાચો ના મારું તો શું પાટલે બેસાડીને એની પૂજા કરું પાટલે બેસાડીને પૂજાય કરવી પડે રતિલાલ સાથે હું તારું સત્પણ હું પરણીશ તો સનાતન ને જ બીજા કોઈને નહીં છોકરી મારો નિર્ણય તમે સાંભળી લીધો હવે તમારે શું નિર્ણય લેવો એ તમે જાણો કહું છું બહુ તાણવા જશો તો તૂટી જશે જીદ કરો માં દીકરીનું જીવ કોચવાશે મારા ઉપરવટ થઈને તારી દીકરીને સનાતન સાથે લગ્ન કરવા હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે પણ પછી પછી હું જીવીશ ને ત્યાં સુધી એનું મોઢું નહીં જોઉં એ તો છોકરું કહેવાય આપણે માવતર
આવા છોકરા એને હાથે કરીને જો હોળીમાં પડવું હોય તો ભલે પડે એના કરમ તો આપણે શું કરીએ એનું મન તેજપુર માંથી મંડાણું છે ભલે તો સળગાવું છું લગ્ન નો કાગળ સનાતન ને દીકરીએ મારી મોત નું પાણી ઉતારી નાખ્યું તમે મારા દીકરી મારી નજર થી દૂર થાવ અને જાઓ ગડકા 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 શું કામ ચોરી ના ચાર ફેરા ફેરવી દો મારે કમાર ની જાન અહી અમદાવાદ માં બોલાવી અને મારી આંખ નો દજાગરો સમજ્યા અમદાવાદ થી દુર્લભ શેઠ લખે છે કે લગ્ન મને મંજૂર છે ઘડકા આવે છે તો સામેથી ઝટ જવાબ લખી નાખો અને લગ્ન ની ખારી પહોંચી જાઓ પણ મોટી બા આ લગ્ન મને મંજૂર નથી સનાતન અરે જ્યાંથી જાકારો મળ્યો એ આંગણે કયા હરખે જાન લઈને જવું બેટા એમાં તો મૂછ એની નીચી થઈ આપણું એના ખોડા ની ગઈ આપણા ખોડા ની નહીં પણ મોટી બા મારું મન માનતું નથી મરણ પથારીએ તારા દાદાજી ને દીધેલો કોલ તો તને યાદ છે ને બેટા મોટી બા શેઠ આજે કઈ વિચાર ના લાગો છો નહીં તમે કહો કે ના કહો તમારું મોઢું ચાડી ખાય છે તમે નક્કી કોઈ વિચારમાં છો નહીં શેઠ મનની વાત મને નહીં કહો મારી પાસે મન મોકળું નહીં કરો નહીં કહો તો તમને તમારી સમજો ના સમ આવા આકરા સમ કોઈ દિવસ ના આપતી સમજ્યું આપણો સ્નેહ આજે સરાણે ચડે છે એક તરફ દાદાજીને આપેલું વચન બીજી તરફ આપણી પ્રીત હું કઈ સમજી નહીં ગળકા વાળા દુર્લભ શેઠ ની દીકરી હારે નાનપણમાં મારું વિશાળ થયેલું દુર્લભ શેઠ દુર્લભ શેઠે જાન લઈને ગળકા બન્યો છે તો દુર્લભ શેઠ માં દુર્લભ શેઠ એટલે શેઠ આ એ છોકરી છે જેને માટે તમે તે દિવસે કહી રહ્યા હતા કે એનું મોઢું મારા જેવું છે એ દુર્લભ શેઠ ની છોકરી છે એ દુર્લભ શેઠ તો પછી વિચાર શું કરો છો શેઠ કરો તૈયારી વગડાઓ ઢોલ મારી પ્રીત એ આવનારી કોળભરી કન્યાને બતાવવા વલખા મારે છે શેઠ સમજ્યો આ તું શું બોલે છે અરે જો પ્રીતની દોર ગમે ત્યાં બાંધી શકાતી હોત તો જગત આખું જોગી થઈ જાત અને સનાતન એવો સ્વાર્થી નથી કે પ્રીત ક્યાંક કરે અને પોખાવા બીજે જાય એમાં ઓલી પારેવડીનો શો દોષ એ વિચારી તો પંડ માતી પીઠી ચોળી તમારી વાટ જોતી હશે એક સરાણિયન ખાતર એના નીતા સાલે શો સમજ્યો ના શેઠ ના તો આપણે પ્રીત લાજે એ મારાથી નહીં બને સમજ્યો હવે જો હું વરરાજાના વાગા પહેરું તો લાખ લાખ મીછીના ડંખની મને વેદના થશે શેઠ કાં તો લગ્નની ઢોલ છે નહીં વગડાવ કાં તો મને બંદૂકની ગોળી દો મારા જીવતા ત્રીજી વાત તો નહીં બને એના કરતા તું એમ કર તારા હાથે ઝેર ગોળીને મને પાઈ દે ઝેર પીએ તમારા દુશ્મન આપણે તો પ્રીતના અમૃત પીધા છે શેઠ તમારા સમ આવનારીને હું મારા પાપની દીકરી મારી બેન માનીશ ચિંત ન કર સમજો હા ન કો તું મને મરતી ભાળો સમજો કોલ આપો શેઠ આપો સમજો તારી જીત ખાતર કપાતે કાળજી ચોરી ચડીશ Thank you.
વાગ્યા માંડ વડે ઢોલ રે હે વાગ્યા માંડ વડે ઢોલ રે માંડ વડે ઢોલ આજ આનંદ ઘણો હે વાગ્યા માંડ વડે ઢોલ રે માંડ વડે ઢોલ આજ આનંદ ઘણો હે હે આજ આનંદ ઘણો તિરુડા ખબ કર ઘણો વાગ્યા હે વાગ્યા માંડ બરાબર
તમે જાનને લઈને પહોંચો હું થોડી વારમાં આવી પહોંચું છું શેઠ શું વાત કરો છો વર વગરની જાન કઈ રીતે જઈ શકે અરે પણ હું તોરણ તાણે આવી પહોંચીશ માંડો વાત ચૂકી કન્યાને તો સંભાળો આજે હું કોને સંભાળીને કોને ભૂલો જે હશે તે મામલો હું સંભાળી લઈશ પણ તમારાથી તો નહીં જ જવાય લગ્ન ને માંડવે માળી જાણનાર આ ભાઈબંધ મરદાયના માંડવે મોજ માણી શકે છે ઠાકોર વખત વીતી જશે ને વાત રહી જશે શેઠ વખત ને જવા નહીં દઉં અને વા નહીં દઉં તો સાંભળો લાવો કાગળ સહી કરી આપના એ તો ખરે ટાણે ખબર જ પડશે જો વિચારીને જામીનગીરી આપજો છોકરું સરકાર ના ચોપડે ચડી ચુક્યું છે હવે જો એનો વાળ પણ વાકો થશે તો તમને વસવું પડી જશે છે એ દિયા માથું ઉતારી લેજો ફોજદાર સાહેબ બોલો ક્યાં છું સમજ્યો અરે આજ સુધી તે મને આ વાત પણ કરીને રીતના પરિણામના ઢોલ ના વગડાવાય છે પણ આજે હું ઢોલ વગાડીને વર રાજાના વેશ તને આપણી ડેલી લઈ જવા આવ્યો છું જાણ છું એ રજવાડા નસીબમાં નથી તમે જાઓ માંડવે જઈ પૌરાણી હારે લગ્નની છેડા છેડીએ બંધા ના સમજો ના હા શેઠ હું તમને ઓળખીએ બાંધી ચૂકી છું સમજો મને વેગળો કરીશ માં સમજો વેગળો કરીશ તો ભાવ ભૂલો પડી જાય નહીં શેઠ મને માર મારકી જવા તો તમારા ઉછળા સોડાને માટે મારે કારણે ખલંકની કાળી ચીલ લાગી જશે કાળી ચીલી તો ત્યારે લાગે જાઓ શેઠ જો તમે ચોરીએ નહીં ચડો આવનાર બાળક ના જન્મ છે આજ ફરી વાર અમને સાંકળે માંથી તું જીતી તું જીતી જય સાંઈ હુકમ સેઠ જય સાંઈ જીત સમજુને રાસ વેલની જગામાં અટાણે અટાણે સલામત પગાડી દે અને મહારાજ બાપુને કહેજે કે શેઠે તમારા ભરોસે થાપણ મોકલી છે એ જાળવી જાણજો જો ઠાકોર તમે સનાતનને કહેજો સનાતન શેઠને કહેજો કે તમારી થાપણને હું જીવની જેમ સાચવી અને અહીંયા દરપત રાખી લગ્નનો લાવો લો ગટકા ગામથી તમે જલ્દી પાછા ફરો એવા આશીર્વાદ દીકરી ચાલ ઘૂંઘટ ઉડાડો પણ કયા હક થી ઘૂંઘટ ઉગાડું મારા હાથ તો
આ ચુંદડીના પાલવના હેવાયા છે. આખાની આ અનમોલ રાત માટે કોઈ ભોગવાની માવતરના ઉના આસુરા માટે પગલા માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તું એ આખું આખું ઓળખોળ કરે છે. દીદી, એનામાંથી કયા પગ તો ગેર વાળી. મેં તો તારી ચુંદડીના છેડે મારો જીવ બાંધ્યો છે, પણ જગતના વ્યવહારે કોકના પાને તર હરે છે. અરે આપણે બધા જીવી પણ હૈયામાં બેસા અને હોઠ હસતા રાખી અમનાનીના વાલને પ્રેમથી બધાવી લેવું એ તો સનાતન છે જ. તમારે સેવા મરજીવાનું જ કામ. સમજો સમજો, તું કહેતી હોય તો પૂજા કરું, પણ જગત વ્યવહારની આ છેતરપિંડી ની રહી રમી શકું નહીં. તમે ના જાઓ તો તમને રામ જો હૈ. સમજો સૌરાણીના પાને તનું ઘૂંઘટ ઓઢાડો. આખાની આ અનમોલ રાત માટે તો એ બહુરાણી માવતરના ઉના આસુરા માટે પગના માંડીને સાસરે આવી છે. આ એક રાતના જાગરણ માટે તો એ આખું આખું ઓળઘોળ કરે છે. અરે આપણું બધા જીવે પણ હૈયામાં વેદના અને હોઠ હસતા રાખી આવનારીના વાલને પ્રેમથી બધાવી લેવું એ તો સનાતન શ્રેષ્ઠ તમારા જેવા મરજીવાનું જ કામ. સાવગાંડી બોલ્યા ની તારે દેવ છે. રાત આખી રોયા કરે, રાત આખી રોયા કરે, સાવ સવારે સૂતો તારા જેવો તેં જણ્યો છે પાખંડી રે પુત્તર. સાવ ગાંડી હો સાવ ગાંડી બોલ્યા ની તારે દેવ છે. પાપી પીટ્યો આવ્યો ખાવાનું કઈ ના લાવ્યો, મારા રોયો કે મારા રોયા ઠેરવાની દેવ છે. ઊંચી ઉંમર છોડ દું
ઉડું ચલે થી ખાવ્યો સાવ ગાંડી સાવ ગાંડી બોલ્યા ને તારે ફેર છે હે તું થી મારો ઘોડો સારો તુથી મારો ઘોડો સારો હાંકું ક્યાંય હાલે અરે ટૂટર ફૂટર ખાટલી ને ભટકાણી તું ભાલે સાવ ગાંડી બોલ્યા ની તારે ફેવ છે આપી પીટ્યો આવ્યો ખાવાનો કઈ ના લાવ્યો મારા રોયા હે મારા રોયા રે જળવાની ફેવ છે સાવ ગાંડી બોલ્યા ની તારે ફેવ છે હે મારા રોયા રે હમીર કડવી સાંભળ્યું છે કે સનાતન શેઠ ની સરાણી અને રાણી સમજુ ને એકાદ બે દિવસ વાવડાવવાની એનું તારે શું કામ છે કામ વગર હમીર કોઈની ફોગટ ફેરો ખાતો નથી કડવી સમજુ ને સુવાવડ નહીં અસુવાવડ સમજુ એટલે એટલે એટલું જ કે દીવો પ્રગટે એ પહેલા વલવાઈ જવો જોઈએ અરે મારે આજે કાળા ગરમ કરાવવા છે એ મારાથી નહીં થાય હમીર હમીર ફક્ત હા સાંભળવા ટેવાયેલો છે કડવી જે કામ તારાથી નહીં થાય એ આ રૂપિયાની થેલી કરશે રાખ આવું ભાગ મારાથી નહીં થાય હમીર એ ફૂલ ખીલે એ પહેલા જ એને કચરી નાખવું પડશે અને એમ નહીં થાય તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી કડવી જીવતા રહેવું હોય તો હમીર કે છે તે પ્રમાણે જ કરવું પડશે એકલી એક વાત વારે વારે સાંભળવા માટે હમીર ટેવાયેલો નથી યાદ રાખજે કડવી એક વાર હમીર પોતે બોલે છે અને બીજી વાર એની બંદૂક સનાતન નું નામ લઈને પડકારો કર ભગવાન તારે દીકરો દે એક વાર હમીર પોતે બોલે છે અને બીજી વાર એની બંદૂક સમજુ બેટા સમજુ જો
ગોકળ આઠમની અડધી રાતે દીકરો અવતર્યો છે. આનું નામ કનૈયો રાખજે. અરે કુંવર જ અવતર્યો છે, બોલી ગયો. અને કુંવરે પાછો કેવો કાન કુંવર, આ રાત્રે કાનજી મહારાજ નો જન્મ થયો તઈ તમે જાગતા નહોતા. હવે આ ખાખરા ની ખિસકોલી, ખાખર નો અવાજ તું જાણે, પડાકો બોલાવી દીધો. છોકરી તે સમીર ને છેતર્યો, આજે હું તને જીવતી રહી. તને જન્મ આપનારી પણ હું જ. મને પસ્તાવો થાય છે કે તે જ વખતે જો તને ગળે ટૂંકો દઈ દીધો હોત તો આજે આ વારો ન આવત. રમી, મને પાપ ને રસ્તે જોતા તું શરમાતો નથી? લે ઉપાડ તારે રૂપિયા અને હાલ તો થઈ નથી. ઘરમાં કોઈ નથી, ખોખો પડી ગયો. આ મો ગદબ ને જમદી ક્યાં ગયા? આપણા ફરા કરતા આખા ઘરમાં ફરાકો બોલાવી દીધા. અરે પણ આમ ક્યાં જઈ આવ્યો? આમ ઓલા વાઘજી વિદ પહે
મને તારા માં ઘોડા માં કઈ ફરક લાગતો નથી, પણ આ બધું શું કેવી રીતે? હું શામભાઈ ને મળી લઈશ અને એને સમજાવીશ. સમજાવજો શામભાઈ. મારા ઉપર દયા ઉભરાઈ ના ઉભરાય ગમે કેમ તો તમે મારા તમારી ડાયરી દુનિયાની બહુ સાસો મોટા થઈ શકે, પોતાના ભાઈડા માટે ત્રાસ થતો જોઈ કોઈ પણ ભાઈ ના થઈ શકે. આજ મને તારામાં દાખલ કેવી દોષીઓને બદલે દયાની દેવી દેખાય છે. બોલાવું ફળાકો? ના, આજથી આપણા જીવતરમાં ફળાકો નહીં. આજથી આપણા જીવતરમાં ફળાકો નહીં અને ડેલીમાં દોષીઓ નહીં. બરોબર ને? ઘોઘા ઘોડા ગાડી વાળાની ઘર હોય. હા, મારા ઘોઘા ઘરવાળા. બોલાવું ફળાકો? ચુપ. મહારાજ કેમ કેમ સનાતન છે આમ અચિંતા? બાપુ કાલ ની કોને ઓળખાણ વગર મારા દીકરા ને કાલે કોઈ દેવી એ પગ પણ મૂકવા નહીં દે. એમ સમજીને આ વાર્તા ખત નું લખાણ કરીને લાવ્યો છું. જેથી વખત આવે કોઈ સમજો કે કારુણા ને કરડે. વાહ સનાતન છે, પ્રીત કરી પણ જાણી નિભાવી પણ જાણી. હું જરા સમજુ ને મળી. ભલે સમજો. મારો સફરો કરીને તું શું સુખ પામી? એના કરતા હાલ ને સમજો. આજ તો સૂરજ આશ્રય મોજ પેલી સજોડે પગલા માં હજી એ ટાણું આવી નથી છે. આવશે તો દિન હું ઉઘાડી છે કે દીકરો ખોળામાં લઈને આવું. બહુ વાત હું જાણતો જ હતો કે જીભમાંથી અવાજ વેળ નીકળશે. ઘડનારાએ તને કઈ માટી ની કરી છે? હે, કાલ ની કોને ખબર છે? આ દસ્તાવેજ કરીને લાવ્યો છું દીકરાના નામ. એમાં ઘર બાર માલ મિલકત બધું જ માંડ્યું છે. કાલે જઈને દીકરો ડેલી ઉભો રહેશે તો કોઈ જાકારો નહીં દઈ શકે. હા, દીકરી
દીકરા દીધા છે પણ તો અમારે તો હું સાચું માણું શું કરું એ તો જીભ કપાય છે પણ જ્યાં સુધી બામાં ભોગ નહીં અપાય ત્યાં સુધી આ ઘરમાં ઘોડીઓ નહીં બંધાય દીકરો મારીને મારે દીકરો જોઈતો નથી મેં તો પહેલા જ કહ્યું હતું કે આવા ઢોન દેતી પણ મને વિશ્વાસ નથી આવડી મોટી હવેલીમાં લાખોની સંપત્તિનો વારસ કરજો તો હોય તો છોકરાનો ભોગ દેવો પડે ના ભુવા એ તો અમારાથી લોભ એવું પાપનું પગલું અમારાથી ન ભરાય તમે કહેતા હો તો અમે ધર્માદો કરીએ સાધુ સંતોને બ્રાહ્મણોને જમાડીએ અને કહો તો અમે તીર્થ યાત્રા કરીએ દીકરો જોતો હોય તો ભોગ આપે જ પડશે પછી જોઈ તમારી મરજી અરે એ શું એનો બાપ એ દીકરાનો ભોગ દેશે અને એ સમજુ ના દીકરા રામભાઈ હવે અધૂરું કામ તારા હાથે પૂરું કર મારા હાથે કરેલા કામ કોઈ દી અધૂરા ન જ રહે પણ હા જો કામ એ નહીં પાણી ન માંગ્યા કરતા બધા એમ હશે એ કામ પૂરું થઈ ગયું સનાતન તમે લોહીના આંસુ ન રોડાવું તો મારું નામ હમીર ભોરે ચાલે વધારે અસાન ને આખરે રોવું જ પડે છે કેમ છો રખિયા બા મજામાં તો છો ને બા હા સાંભળ તું આજે કઈ ભૂલા પડે છે ના બા ભૂલી તો કઈ નથી પડી મોકલાવ મારું કપાસ ઘરમાં ખાવા ધાને નથી ભગવાને છે ને જ્યાં ઘરના ભંડાર ભર્યા છે ત્યાં દીકરો નથી અને જ્યાં ખાવા ધાન નથી ત્યાં છોકરાઓનો પાર નથી બા ખરું કહું સાચું કહું બા હું તો તમને જયારે જયારે જોઉં છું ને ત્યારે તો મારું કાળજી વળીને રાત થઈ જાય છે બા કરો શાંતિ મને ભૂખી દીકરો અરે રે બિચારી શેઠાણી નો ખોળો ખાલી ને શેઠ ની રખાતા થોડી દીકરો રમે શેઠ ની રખાત અમે નથી ના બા તમે તો ભણેલા ગણેલા પણ સા ઘોડા મલક આખો જાણે છે પણ તમે જ નથી જાણતા એ રખાત ની નામ જો આમ તો કેટલા જીવ ઊંચી પડતી બા પણ નામ જો મને પાછી દીકરા વાળી આવા સેટ કામ નહીં જાય હું તો તમારા ભલા માટે કહી દઉં બાકી મને શું સ્વાર્થ ને બા ઉઘરાણીના ખાતા ચોખા તો કરી આવ્યા ને લેતી દેતી ના હિસાબ તો ચોખ્ખા રાખવા જ પડે ને જૂનો હિસાબ છાચો યાદ ના રાખીએ રાખવો પડે નહી તો ઉપર વાળાના ચોપડે જીવ પર ના ખોટા હિસાબ બંધાય એ જૂના હિસાબના ખાતા ક્યારે પૂરા થશે એમ ખાતા પૂરા ન થાય શેઠાણી જીવીએ ત્યાં સુધી જમા ઉધાર તો હાલી જ આવે તો પછી એ જૂના ચોપડાના હિસાબમાં મારે હાથે જ કિવાસળી ચાંપવી પડશે તો એની આગ તમને ચઢાડશે આ મેં આવી છું ત્યાંથી આગ સળકે છે ને એમાં આટલી આગનો ઉમેરો એટલું જ ને રહેવા દો રસીલા પાછળથી પસ્તાવું પડશે ખરેખર તમને પરણી ને પસ્તાણી છું પસ્તાણી હોય તો પિંગળાની જા આ પટારાની ચાવીઓ સાચવનારી ને પેલા ઘરમાં લઈ આવું એટલે એને ચાવીઓ સોંપી નિરાતે મારે ફેરે ચાલી જઈશ પટારાની ચાવીઓ સૂની નહીં રહે રસીલા
આજ નહીં તો કાલ એને સાચવનારી અહીં આવી જશે. આ ઘરમાં એનો પણ અડધો ભાગ છે. ભેદ નો પડદો તમારા હાથે ચીરી નાખ્યો. આજ સુધી બાજી તમારા હાથમાં હતી, હવે સોગઠા મારા હાથમાં આવ્યા છે. સંજોગોએ ગોઠવેલા સોગઠાની રમત રમવી ખૂબ અઘરી છે શેઠાણી. તો હવે પાસા ફેંકવામાં પાછી પાની ન કરતા જોઉં છું કે જીત કોની ખાય છે. એના ખોળે સનાતન પેઠનો દીકરો, આ હવેલીનો વારસ. સાંભળજો મને, શાંતિ સમજુ. જેની તમને મોકલા હોય એને કહી દેજો કે માં અને દીકરો એ ધરતીમાં કારક થઈ લાકડી લઈલા લન પર કો ત્યાં, લાકડી લઈલા લન પર કો ત્યાં, રીસ કરી નંદ રાણ રે. લાકડી લઈલા લન પર કો ત્યાં, લાકડી લઈલા લન પર કો ત્યાં. જમીને ચાવ છે. સાગર ની પાળે હવે તો આ હવેલી ના વારસ ના વારણા લેવા સાવધાન રહેજો શેઠાણી. જો તો કઈ તમારા એ વારસ ને જરૂર આવશે તો આખું ગામ જોશે.
સમજો આપણે સનાતન શેઠ ની થાપણ હતી, આપણે શેઠ ને શું જવાબ દઈશું? સમજો સમજો સનાતન શેઠ, તમારી થાપણ સાચવી ન શકે બાપુ. એટલે તમે કેવા શું માગો છો? ક્યાં છે મારી સમજો? શું થયું મારી સમજો ને? પાટલે કા તું નથી, કા હું નથી. ગજબ થયો, ગજબ થયો અમીર ભા. મહંત બાપુ ના મંદિર માંથી તમને મારવાનું પણ લઈને સનાતન ભાવિયાની જાળીમાં તમને ગોતવા ગયો છે. વારે નસીબ, કાળું આ તો ભાવતું તું ને વૈરે કીધું. હવે તો એ ભાવની જાળી સનાતન નું શમશાન બની જશે. સનાતન, અમીર ની હિફલી ની હરાજી તારા માટે મોત નો દસ્તાવેજ બની જશે. કાળું ખો મરવાની થાય ત્યારે જ વાઘરી વાળે જાય. ના હો, આપણે એવું કઈ નથી કરવું. વડાહારે વેર ન હોય, પછી કેમ ના આવ્યા? શું થયું છે? અમીર, આ થમતા સૂરજ ની લાલી માથે તારું લોહી છાંટવું છે. ઈ પહેલા તું મેં તારા વારસદાર ના લોહી થી મારા હાથ રંગ્યા છે સનાતન. સમજાત, તારા આખાના ચોપડા નું આખું પાનું આજ હું પૂરું કરી નાખીશ. ગભરાઈશ નહીં અમીર, ગોળીએ વીંધીને તારો વહેલો છુટકારો નહીં કરું. પડાલમ આખી યાદ કરે એમ પુત્રના મોતે રીબાવી રીબાવીને મારીશ. અમીર,
પાણી સમજો, મરદાનું મોત નથી હોતા, પણ અફસોસ એ વાતનો છે કે આજ આજ મારો કાનો મોટો હાથ તો વહેરીનો વહેર બાળક છે. ખૂણો પાડીને બેસી રહેનાર શેઠાણી નથી, રાણી અણ છું. અમીરના લોહી થી મારા હાથ રંગીને પછી ચૂંટલો ભાંગીશ, પછી જ આ ચાંદલો ભૂતીશ. મારું કોણ છે શેઠ? મારું કોણ છે? અરે તો આડા પડી દે બોલ, પણ સળગી પણ સળગી સળગી બા, કોઈ ભાઈ તમને મળવા આવી અત્યારે આપે. સમજુ, વારસો લેવા આવી છો? નહીં, વારસો સોંપવા આવી છું. આ છે સનાતન શેઠનો વારસ કનૈયો, તમારો દીકરો. મારો દીકરો? હા, આજથી એ કાયમ માટે તમારા દીકરા તરીકે રહેશે. અને આ છે દસ્તાવેજો જે સનાતન શેઠે મને આપ્યા હતા, પણ બદલામાં કંઈક માગવા આવી છું. શું જોઈએ છે બદલામાં? સનાતન શેઠની બંદૂક અને ઘોડો. શા માટે? હત્યારા અમીર થી બદલો લેવા જેણે મારો અને તમારો ચાંદલો ભૂસી નાખ્યો છે. તિલકબેન, તમે તો ઉજળો અવરણના છો, એટલે સહન કરી લીધું. તમે તમારી ચૂડીઓ ભાંગી નાખી, ચાંદલો ભૂસી નાખ્યો. હું તો સરાણ કી કાઠી વરણ, જ્યાં સુધી અમીરના લોહી થી મારા હાથ નહીં રંગું, ત્યાં સુધી મારી ચૂડીઓ નહીં ભાંગું. એક મગની બેફાળ દુર્લભ શેઠની દીકરીઓ. આ ભેદ મને પહેલા કેમ ન કહ્યો બેન? સંજોગો એ વખત ન દીધો બેન, મને એક વાર બેન કહીને બોલાવો. એક વાર
પેના હવે પાછી આવીશ તો હમીર ના મરદા સાથે જ, નહીં તો આજ બંદૂક થી મારી છાતી વિધી રાખીશ. ભાગવા માંડો, મારું માનો તો એકાદ બધી છુપાઈ જાઓ. અરે શું વાત છે, તો મળતી ફાટ રાણીયાણ સંપતું વિફરેલી વાગણ બનીને તમારું પગલે પગલું દબાવી રહી છે, અને હજુ તમે તો ટાઢા માટલાની જેમ વાતો કર્યા કરો છો. ભાગો ભાગ, જલ્દી ભાગો. અરે સનાતનને એક ભડાકે ઢાળ્યો તો આ સરાણીના શું ભાર છે? ના ભા ના, અત્યારે તો ભાગવું જ બોલું. મોકો મળે પીઠ પાછળ ઘા ક્યાં નથી થતો. હા પીઠ પાછળ ઘા એમ જ કરું, એ ઠીક છે. પાણીમાં મોઢું બોળે છે અભાગ્યા, હજી આપણા ધણીની ચિતાની આ ગોળ માંડી નથી, ત્યાં તને પાણીની તરછું લાગી. હાઈ તારીને મારી તરછું છે પાસે અમીરના લોહીથી. હાલ વિરાંગના ઘોડા પલાણતી નારી, વિરાંગના ઘોડા પલાણતી નારી, વિરાંગના સાકેલા તીર જેમ થારી, વિરાંગના ઘોડા પલાણતી નારી, વિરાંગના ઘોડા પલાણતી નારી. અંબિકા સાવજની કરીને સવારી, સાવજની કરીને સવારી, રાક્ષસ ને રોડવાને ધર્યા હથિયાર જાણે પીસે હાથો ને વિસ્તારી, વિરાંગના ઘોડા પલાણતી નારી, વિરાંગના ઘોડા પલાણતી નારી. ધરતી થી આવઠે પહોંચી અગર જે, ધરતી થી આવઠે પહોંચી અગર જે, સંકેલી નથ માં સમાધી, લલનાલા જાણી થઈ નારી વિરાટ, નાએ ધરતી ના તટ માં સમાણ, વિરાંગના ઘોડા પલાણતી નારી, વિરાંગના ઘોડા પલાણતી નારી. ડગલા દિયે કાળને દ્વારે, વિરાંગના ઘોડા પલાણતી નારી, વિરાંગના ઘોડા પલાણતી નારી. આભના ઓવારે થી ત્રાટક દીવી ચડી, આભના ઓવારે થી ત્રાટક દીવી ચડી, મેરી ન પારને ગણશે, સતના સંધાન કરી ઓળખાણે આતમની, ઘેરા સાચું કહવે ફરશે, વિરાંગના ઘોડા પલાણતી નારી, વિરાંગના ઘોડા પલાણતી નારી. હે વેરીને મારવા
ઉઠી વિરાંગના સાકેલા તીર જેમ ધારી વિરાંગના ઘોડા પડાણતી નારી વિરાંગના ઘોડા પડાણતી નારી વિરાંગના ઘોડા પડાણતી નારી વિરાંગના ઘોડા પડાણતી નારી મેં આજે મારો કોલ પૂરો કર્યો રમી માં
રડની માં મારી સાચી જાને તો તું પૂછ હું સારો દીકરો છું માં તું મારો દીકરો છે Thank you.